भूलो भले बीजू बधु तमे आच्छादन भूलशो नहीं। अगणित छे फायदा एना खेडू तो विसरसो नहीं। सुक्का पता ने डाळ खा धरती ने लीली राखशे। सुक्का पता ने डाळ खा धरती ने लीली राखशे। माटी ऊपर मलचिंग विना खेती कदी करशो नहीं। तमे आच्छादन भूलशो नहीं। हाँ आच्छादन भूलशो नहीं। धरती नू काचू धन एटले आच्छादन। सूक्ष्म जीवो नू संवर्धन एटले आच्छादन। प्राकृतिक कृषि नू रतन एटले आच्छादन। आच्छादन एटले ओढ़णी। तमे जमीन ने आच्छादित करो छो एटले के धरती माता ने चूंदड़ी ओढ़ाड़ो छो। जगतनी कोई पण मां ओढ़णी वगर गरवी न लागे तो पछी आपड़ा सौनी धरती मां आच्छादन वगर रूड़ी केम लागे। माथे ओढ़ेलू ओढ़णू जेम आपणने तड़काथी बचावे छे तेम आच्छादन जमीनने गरमीथी बचावे छे अने भेज टकावी राखे छे। मल्चिंग ए माइक्रोब्स एटले के सूक्ष्म जीवाणुओनो मनगमतो महल छे। तेमा बहु बधा जीवाणुओ जीवे छे। हवे तमे तो जाणो ज छो के जमीनमां प्रति ग्राम 3 करोड़ जीवाणुओ होय તે જ જમીન ફળદ્રુપ કહેવાય। કોઈ પણ માણસને તમે ઘર બનાવી આપો અને એ ખાનદાન હોય તો આજીવન તમારો ઉપકાર ન ભૂલે। પણ દોસ્તો આ સૂક્ષ્મ જીવાણુઓને જો તમે મલ્ચિંગ રૂપી ઘર બનાવી આપો તો એ આજીવન જ નહીં પરંતુ મર્યા પછી પણ કૃષિ માટે કામ લાગે છે। માઇક્રોબ્સ કુદરતી ખાતરના કારખાના છે। હવાની આદ્રતામાંથી તેઓ પાણી લઈને જીવે છે અને તેમના મૃત્યુ બાદ તે પાણી શરીરમાંથી છૂટું પડી અને જમીનમાં ભેળવે છે જેના લીધે આપણી માટી ભીની ભીની રહે છે। વિનાશવાળી માટીમાં જ ઓછા પાણીએ ખેતી થઈ શકે છે। ટૂંકમાં આચ્છાદન એ ઓછા પાણીવાળી જમીન માટે તો આશીર્વાદરૂપ છે। પાણીથી યાદ આવ્યું, જેમ આપણો આહાર અનાજ છે તેમ જમીનનો આહાર કાર્બન છે। આપણે કાઢેલો કાર્બન રૂપી કચરો જમીન માટે અમૃતની થાળી છે। પણ એ અમૃતની થાળીના પિરહણિયા છે આ માઇક્રોબ્સ, જે હવામાંથી સેન્દ્રીય કાર્બન લઈને જમીનને જમાડે છે, જમીનનું પેટ ઠારે છે, બાકી જમીનને આખું જગત દજાડી રહ્યું છે। ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક વોર્નિંગ સામે ટકવું હશે તો કુદરતે આપેલા આ સૂક્ષ્મ જીવો રૂપી સૈનિકોને આચ્છાદન દ્વારા જીવાડવા પડશે, નહીતર હાગમટે હવ મરી રહેવાના છીએ। જેમ આપણે જીવવા માટે જમવું પડે અને જમવા માટે જીવવું પડે તેમ જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેમાં જીવાણુઓ વધારવા પડે અને જીવાણુઓ વધારવા માટે જમીનનું આચ્છાદન વધારવું પડે। તમારે મલ્ચિંગ માટે કોઈ મોટી મની લોનની જરૂર નથી। જમીનનું જમીનને આપવાનું છે। ખેતરની કોઈ પણ સુકાયેલી વનસ્પતિથી મલ્ચિંગ થઈ શકે। પણ પેલી આપણી કહેવત યાદ છે ને, ઉકા વાહે લીલું ન બળે હો। એવી જ રીતે મલ્ચિંગમાં જો લીલી વનસ્પતિ નાખશો તો મુશ્કેલી નો તરશો, કારણ કે એ લીલું ભૂકાય ત્યારે તેમાંથી મિથેન ગેસ છૂટો પડે, જે જમીનના જીવાણુઓ માટે જોખમી છે। છોડ કે વૃક્ષની આજુબાજુમાં થોડી જગ્યા છોડીને કરાતું મલ્ચિંગ મૂળનું તડકાથી રક્ષણ કરે છે, તેની ફરતે વિનાશ જાળવે છે અને પોષક તત્વો પૂરા પાડે છે, જે પાકનો સર્વાંગીણ વિકાસ કરે છે। મારા વાલા કૃષિ મિત્રો, મલ્ચિંગ એ માત્ર ખેતીની પ્રક્રિયા નથી, પરંતુ જીવવા માટે અસમર્થ એવા કરોડો માઇક્રોબ્સને અપાતું જીવતદાન છે। મલ્ચિંગ કરશો તો તમે માઇક્રોબ્સના માવતર થશો, અને માવતર કદી મારે નહીં જીવાડે। આવો ભૂલ સુધારીએ, આચ્છાદનના અદ્ભુત લાભ મેળવીએ અને પ્રાકૃતિક ખેતી તરફ પગલાં માંડીએ।